માણેક સાહેબ છે એમને અત્યારે એવોર્ડ મળ્યો છે અને એ એવોર્ડ મોટી ઉનડોટના આચાર્યને મળ્યો એ અમારા માટે ગૌરવની વાત છે. અચ્છા બીજું, મોટી ઉનડોટમાં પહેલાં કોઈ સગવડ ન હતી, આજની તારીખમાં સ્માર્ટ ક્લાસ ચાલે છે મોટી ઉનડોટમાં, એટલે અંતરિયાળ ગામમાં સ્માર્ટ ક્લાસ ચલાવવા એ બહુ મોટી વાત છે. ઇન્ટરનેટનું ડાયરેક્ટ કનેક્શન છે, એટલે કોઈ કેબલનું કાંઈ નહીં, ડાયરેક્ટ કનેક્શનથી ઇન્ટરનેટ ચાલે છે, છોકરાઓ બધા ભણે છે સારી રીતે, અને જે છોકરાઓને યુનિફોર્મ છે યુનિફોર્મની હિસાબે છોકરાઓ એકદમ સુસજ્જ અને સ્વચ્છ સુઘડ ફર્સ્ટ ક્લાસ, એ લોકોને બપોરનું તિથિ ભોજન હોય છે, બપોરનું જમવાનું અને બધી સગવડો બહુ સરસ કરી નાખી છે. અમારા ગચ્છાધિપતિને જ્યારે અમે અહીંયા ઉતારો આપ્યો હતો, અમારે જ્યારે ઉદઘાટન હતું ઉપાસરનું, ત્યારે આ શાળા બહુ જર્જરે હતી. મને તો એમ લાગે છે કદાચ અચલ ગચ્છાધિપતિના પગલાં થયા તે પછી જ આ માણેક સાહેબની અહીંયા બદલી થઈ અને તે પછી અહીંની ઉન્નતિ થઈ, તે દિવસે દિવસે ઉત્તરોત્તર ઉન્નતિ થતી જ જાય છે. એટલે અમારા ગચ્છાધિપતિની બી એ સમજો કે એનામાં આશીર્વાદ છે. તો હા, કારણ કે એ વખતે અમે આશાપુરા ન્યૂઝની અમારી ટીમ આવી હતી અને ગામમાં જ્યારે ઉપાશ્રયનું જ્યારે ઉદઘાટન હતું ત્યારે અમારી ટીમ આવી હતી અને અમે અહીંયા મારા સાહેબનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો અને એમણે આશીર્વાદ આપ્યા હતા. એ સમયે અમને યાદ છે, એમણે આશીર્વાદ આપ્યા હતા કે આ શાળા એક દિવસ ડિજિટલ શાળા બનશે. એટલે મારા સાહેબના આશીર્વાદ મળ્યા છે આપણે 100% કહી શકીએ. અને આ ગામની અંદર જે જૈન મહાજનના કોઈ આગેવાન ભણી ગણી અને આજે આગળ વધ્યા હોય એમનો આપણે ઇન્ટરવ્યુ લીધો છે. તો હવે